તમને આ વિડીયો ગમે તો જરૂરથી શેર કરજો, લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે ધીસ અને ધેટ વિશે જોશું. ધીસ અને ધેટ છે તે આમ સાવ સહેલા જ છે, પણ બાળકને જ્યારે આપણે શીખવાડીએ છીએ ત્યારે તેને ધીસ અને ધેટ વચ્ચેનું શું અંતર છે તે સમજાવવું ખૂબ જરૂરી રહે છે. અહીંયા ધીસ અને ધીસ બંને છે, આ સિંગ્યુલર છે અને આ પ્લુરલ છે. સિંગ્યુલર મતલબ એકવચન અને પ્લુરલ એટલે બહુવચન. ધીસનું બહુવચનનું રૂપ ધીસ છે. નજીકની વસ્તુ દર્શાવવા ધીસ વપરાય છે. કોઈ પણ વસ્તુ આપણાથી નજીક છે, આપણી પાસે છે, તેને આપણે દર્શાવવી હોય તેના માટે ધીસનો ઉપયોગ થાય છે. અને ધીસ એ ધીસનું બહુવચનનું રૂપ છે. તેના દ્વારા આપણે એકથી વધુ વસ્તુનો નિર્દેશ કરી શકીએ છીએ. એ પછી છે ધેટ. દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટ વપરાય છે. નજીક માટે ધીસ અને દૂરની વસ્તુ માટે ધેટ. અને ધોઝ છે એ ધેટનું બહુવચનનું રૂપ છે. ધોઝ વડે દૂરની એકથી વધુ વસ્તુનો આપણે નિર્દેશ કરી શકીએ છીએ. જ્યારે પણ તમે ધીસ અને ધેટનો ટોપિક બાળકને શીખવાડો છો ત્યારે આપણે પણ પહેલાં તેના વિશે થોડુંક જાણવું જરૂરી છે. ઘણીવાર આપણે વાક્ય રચનામાં પણ ભૂલ કરીએ છીએ. જો આપણે પહેલેથી પરફેક્ટલી શીખેલું હશે તો બાળકને આપણે સરળતાથી આપણે શીખવાડી શકશું. બાળકને જ્યારે ધીસ અને ધેટની તમે વાક્યરચના શીખવાડો છો ત્યારે પહેલાં તો તેને તેના સ્પેલિંગ શીખવાડો, ધીસના અને ધેટના છે. એ પછી બીજા થોડાક ત્રણ અક્ષરવાળા અને એક ચાર અક્ષરવાળા મેં સ્પેલિંગ અહીંયા લખેલા છે એ બાળકોને પહેલાં શીખવાડો, જેનાથી બાળક છે એ સરળતાથી વાક્ય બનાવતા શીખે. તો ચાલો હવે આપણે વાક્ય કેવી રીતના બનાવવા તે જોશું. ધીસ ઇઝ અ જાર. આ બરણી છે. તમારે જો એકલું ઇંગ્લિશમાં જ બાળકને શીખવાડવું હોય તો તમે આવી રીતના જ શીખવાડી શકો છો. અને સાથે જો બાળક ગુજરાતી મીડિયમમાં ભણતું હોય ને સાથે તેનું ટ્રાન્સલેશન પણ ટ્રાન્સલેટ કરતા પણ શીખવાડવું હોય બાળકને તમારે, તો નીચે તેનું ગુજરાતી પણ તમે સાથે બાળકને લખાવી શકો છો. અને જે જે તમે સ્પેલિંગ લીધા છે, અહીંયા જાર છે, પેન છે, બોલ છે, એના પિક્ચર જો બાજુમાં એને ડ્રો કરીને આપશો તો બાળકને થોડું વાક્ય બનાવવામાં પણ મજા આવશે. ધીસ ઇઝ અ પેન. આ પેન છે. હવે આપણે ધેટના જોશું. ધેટ ઇઝ અ ટ્રી. પેલું ઝાડ છે. ધેટ ઇઝ અ બસ. પેલી બસ છે. તમે આવી રીતના પણ બાળકને શીખવાડી શકો છો, અથવા કોઈ પણ પિક્ચર હોય બુકનું તેના પરથી પણ તમે બાળકને વાક્યરચના બનાવતા શીખવાડી શકો છો. આ બુકમાં તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર ચિત્ર આપેલું છે અને ઘણી દૂરની અને નજીકની વસ્તુ બધી આપેલી છે. જાણે કે આ છોકરી છે એ આ સસલાને ગાજર ખવડાવે છે. તો આપણે કહી શકીએ છીએ કે ધીસ ઇઝ અ રેબિટ. અને આ ઘરને જો આપણે કેવું હોય તો શું કહેવાય, તેના માટે ધેટ આપણે વાપરવું પડે, કારણ કે તે આપણાથી દૂર છે. ધેટ ઇઝ અ હાઉસ. હવે આપણે આ બે સસલા છે બંનેને સાથે કેવું હોય તો, ધીસ તો એક સસલા માટે થયું છે તો બોલવું જોઈએ શું કહેવાય. તમે એવી રીતના બાળકને કહી શકો છો કે ધીસ આર રેબિટ્સ. એટલે જ્યારે તમે ધીસ લ્યો છો ત્યારે તેની સાથે આર આવે. ધીસ આર રેબિટ્સ. હવે તેવી જ રીતના છે અહીંયા ઝાડ છે ઘણા બધા દૂર છે, જે આ છોકરીથી ઘણા દૂર છે. હવે એક સાથે આપણે આ બધા ઝાડ છે તેને કેવું હોય તો તેના માટે ધોઝ છે. ધોઝ આર ટ્રીઝ. તેવી જ રીતના અહીંયા ઘણું બધું આપેલું છે બુકમાં. અહીંયા જો એક ચકલી બેઠેલી છે, અહીંયા ખિસકોલી છે, અહીંયા કાગડો છે, તે બધું આ છોકરીથી દૂર છે એટલે તેના માટે ધેટ વપરાશે.
અને એના હાથમાં જો અહીંયા એક ગાજર આપેલું છે, એ ગાજર માટે ધીસ વપરાશે વપરાશે કારણ કે તે તેની નજીક છે. ધીસ ઇઝ અ કેરોટ. હવે એની પાછળ જો અહીંયા ટોપલામાં તો ઘણા બધા છે ગાજર, તો તેના માટે ધીસ વપરાશે. These are carrots. અને આ વિડીયો ગમે તો જરૂરથી શેર કરજો, લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.